नमस्कार। धोरण 8 पाठ 18 हवा અને પાણીનું પ્રદૂષણ। तो આપણો નેક્સ્ટ ટોપિક છે તાજમહેલ કેસ સ્ટડી। હવે છેલ્લા 2 દાયકાથી ભારતમાં પ્રવાસીઓનું મુખ્ય આકર્ષણ એવો ખૂબ જ પ્રખ્યાત આગ્રામાં આવેલો તાજમહેલ, જે દુનિયાની 7 અજાયબીઓમાંથી એક છે, એ ચિંતાનો વિષય બન્યો છે। નિષ્ણાંતો એવી ચેતવણી આપી છે કે હવામાં રહેલા પ્રદૂષકો અને સફેદ આરસની ચમક ઝાંખી કરી રહ્યા છે, એટલે કે પ્રદૂષિત હવાથી ખાસ ખાલી સજીવો અને સજીવો જ પ્રભાવિત થયો નથી, પરંતુ નિર્જીવો જેવી કે ઇમારતો, સ્મારકો અને પ્રતિમાઓને પણ અસર થાય છે। આગ્રા અને તેની આસપાસ આવેલા ઉદ્યોગો જેવા કે રબર પ્રોસેસિંગ, વાહન ઉદ્યોગ, રસાયણ અને ખાસ કરીને મથુરા ઓઇલ રિફાઇનરી સલ્ફર ઓક્સાઇડ અને નાઇટ્રોજન ડાયોક્સાઇડ ઉત્પન્ન કરવા માટે જવાબદાર છે। હવે સલ્ફર અને નાઇટ્રોજન જ્યારે દહન પામે છે ને, ત્યારે ઓક્સિજન સાથે મિક્સ થાય છે। ખબર જ છે કે દહન પામવા માટે, સળગવા માટે કોની જરૂર છે? ઓક્સિજનની જરૂર છે। તો જ્યારે પણ ઓક્સિજન સાથે મળે છે ત્યારે નાઇટ્રોજનનું બની જાય છે નાઇટ્રોજન ઓક્સાઇડ, એટલે કે નાઇટ્રોજન ડાયોક્સાઇડ, અને સલ્ફરનું બની જાય છે સલ્ફર ડાયોક્સાઇડ। હવે જ્યારે કોઈ પણ તત્વ ઓક્સિજન સાથે મિક્સ થાય ત્યારે એને ઓક્સાઇડ બનાવે, એ જ રીતે હવે ઓક્સાઇડ છે એ જ્યારે પણ પાણી સાથે મિક્સ થશે ને, ત્યારે શું બનાવશે? એના એસિડ બનાવશે, એટલે કે સલ્ફરમાંથી સલ્ફર ડાયોક્સાઇડ અને ત્યારબાદ સલ્ફ્યુરિક એસિડ, નાઇટ્રોજનમાંથી નાઇટ્રોજન ડાયોક્સાઇડ અને ત્યારબાદ નાઇટ્રિક એસિડ। હવે આ ક્યારે બને છે? તો કે સલ્ફર ડાયોક્સાઇડ અને નાઇટ્રોજન ડાયોક્સાઇડ તો હવામાં રહેલા જ હોય છે, પણ જ્યારે વરસાદ આવે છે ત્યારે પાણી સાથે મિક્સ થાય છે અને એસિડિક બનાવે છે પાણીને, એટલે કે પાણી સાથે નાઇટ્રોજન ડાયોક્સાઇડ મિક્સ થઈને નાઇટ્રિક એસિડ તરીકે નીચે પડે છે, અને સલ્ફર છે એ સલ્ફ્યુરિક એસિડ તરીકે। હવે આ રીતે એસિડ વર્ષા થાય છે અને આપણે એસિડ વર્ષા કહીએ છીએ। એસિડ વર્ષાને લીધે સ્મારકનો આરસ ખવાઈ જાય છે। આ ઘટનાને આરસનું કેન્સર કહે છે। નિલંબિત સ્થગિત કણો જેવા કે મથુરા ઓઇલ રિફાઇનરી દ્વારા ઉત્સર્જિત થયેલા સૂક્ષ્મ કણો એ આરસના પીળો પાડવામાં મહત્ત્વનો ફાળો આપ્યો છે। તાજને બચાવવા બહુવિધ પગલાં સુપ્રીમ કોર્ટે લીધા છે। એમને ઉદ્યોગોમાં સ્વચ્છ બળતણ જેવા કે CNG એટલે કે કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ, દબાણયુક્ત કુદરતી વાયુ અને LPG લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ, પ્રવાહીકૃત પેટ્રોલિયમ વાયુનો ઉપયોગ કરવાનો આદેશ આપ્યો છે। કારણ કે અમુક એવા પેટ્રોલ યુઝ કરવામાં આવતા હતા પહેલાં કે જેનામાં છે ને સીસુ એટલે કે લીડનો પ્રમાણ વધારે હતો, જે વધારે પ્રમાણમાં પ્રદૂષણ ક્રિએટ કરતું હતું અને આરસને નુકસાન કરતું હતું, એટલા માટે હવે સીસુ રહિત પેટ્રોલ અને જો અગર પેટ્રોલ ડીઝલ નથી વાપરવા તો LPG અને CNGનો ઉપયોગ કરવાની સૂચના આપી છે। હવે મને ખેતીના પાક વિશેના પ્રકરણો યાદ આવ્યા, મને આશ્ચર્ય થયું કે એસિડ વર્ષા ભૂમિ અને વનસ્પતિને પણ અસર કરતી હશે ને, તો હા, એસિડ વર્ષા છે ખાલી સ્મારકોને નુકસાન નથી કરતી, એ જમીનને પણ એટલું જ નુકસાન કરે છે, વનસ્પતિને પણ એટલું જ નુકસાન કરે છે। હવે જોઈએ કે ગ્રીનહાઉસ અસર, ગ્રીનહાઉસ અસર એટલે શું? તમે અમુક વાડીમાં ખેતરોમાં જોયું હશે કે ગ્રીન કલરની નેટ રાખવામાં આવે છે। હવે નેટ શું કરે છે? તો કે સૂર્યના જે કિરણો અંદર આવે છે એ નેટની, હવે અંદર તો 100% આવી જાય છે પણ સંપૂર્ણપણે બહાર નીકળી શકતા નથી, એટલે કે નેટમાં ગરમીનો વધારો કરવા માટે આપણે આ ગ્રીન હાઉસ અસર ક્રિએટ કરીએ છીએ। તો આજે ગ્રીન હાઉસ અસર છે એટલે કે ગ્લોબલ વોર્મિંગ છે એ શું છે? તો આપણે સમજીએ, જ્યારે પણ વાહનોના ધુમાડાના કારણે કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય છે અને માનવોના ઉચ્છવાસના કારણે પણ કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય છે, આ કાર્બન ડાયોક્સાઇડનો વપરાશ કોણ કરે છે? તો કે વનસ્પતિ। પણ જો વનસ્પતિનું પ્રમાણ ઘટી જશે તો કાર્બન ડાયોક્સાઇડ ક્યાં પડ્યું રહેશે? વાતાવરણમાં, કારણ કે માનવો દ્વારા પણ ઉત્સર્જિત કરવામાં આવે છે, વાહનો અને કારખાના અને ફેક્ટરીમાંથી પણ ઉત્સર્જિત કરવામાં આવે છે। તો જો કાર્બન ડાયોક્સાઇડ વધારે પ્રમાણમાં પૃથ્વીના વાતાવરણમાં રહેશે તો વાતાવરણમાં જેટલો સૂર્યપ્રકાશ છે, સમજી લો કે 100% આવે છે, પણ એમાંથી 100% એ બહાર નીકળી શકતો નથી, કારણ કે એ થોડો ઘણો દિવસ દરમિયાન સંચવાઈ રહે છે, નહીં તો રાતમાં તાપમાન એકદમ ઘટી જવું જોઈએ, રાતનો સૂરજ નથી હોતો તો તાપમાન એકદમ ઘટી જવું જોઈએ, પણ એ એકદમ ઘટી નથી જતું, કારણ કે દિવસ દરમિયાન જે 100% સૂર્યપ્રકાશ આવ્યો હતો એમાંથી થોડા ઘણા ટકા એ વાતાવરણમાં રહી જાય છે અને એની ગરમી આપણે રાતના કામ આવે છે। બાકી તમે જે ગ્રહો ઉપર વાતાવરણ નથી એ ગ્રહો ઉપર રાતના તાપમાન છે માઇનસમાં જાય છે, પણ પૃથ્વી ઉપર નથી જતું, કારણ કે વાતાવરણનો કાર્બન ડાયોક્સાઇડ છે એ થોડો ઘણો સૂર્યપ્રકાશ છે વાતાવરણમાં સાચવી રાખે છે, જે આપણે રાતે ઉપયોગમાં લઈએ છીએ। હવે સમજી લો કે જો કાર્બન ડાયોક્સાઇડ વધશે તો એ વધારે પ્રમાણમાં ગરમીને શોષી રાખશે અને આના કારણે વાતાવરણનું જે વૈશ્વિક તાપમાન છે, એટલે કે વૈશ્વિક સ્તરે જે તાપમાન છે એ વધશે અને આને કહેવાય ગ્લોબલ વોર્મિંગ। ગ્લોબલ વોર્મિંગને ઘટાડવા માટે આપણે કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ બને એટલું ઓછું કરવું જોઈએ। કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ ઓછું કરવું છે તો વાહનોને આપણે વાહનોમાંથી નીકળતો જે પ્રદૂષણ છે એનો પણ આપણે કંઈક ઉપાય શોધવો પડશે અને વૃક્ષો પણ વધારે ઉગાડવા પડશે।
ग्लोबल वॉर्मिंग छे एक गंभीर खतरो छे, कारण के ए समझी लो कि जो पृथ्वीनुं तापमान छे ए वधवा मांड्युं तो जे ध्रुव प्रदेशमां जे बरफ संचवायेलो छे, बरफ तरीके जे पण पाणी संचवायेलुं छे, ए पीगळवा मांडशे अने ए पीगळीने क्यां जशे? समुद्रमां. एना लीधे समुद्रनुं जे कંઈ પણ પાણીનો જે કિનારો છે, સ્તર છે, એ ઊંચું આવશે, નીચાણવાળા વિસ્તારો ડૂબવા માંડશે, પૂરની સ્થિતિ સર્જાશે અમુક જગ્યાએ, કારણ કે જેટલો બરફ વધારે પીગળશે એટલો બરફ નદીમાં જશે, પૂરની સ્થિતિ સર્જાશે અને ત્યારબાદ દરિયા કિનારો ઊંચો આવશે. તો આ થઈ ગ્લોબલ વોર્મિંગ. હવે આપણે એમ કહીએ કે આપણે રોજબરોજ જોતા હોઈએ છીએ કે તાપમાન આ જેટલું વધારે છે, આ જેટલું ઓછું છે, પણ આ તાપમાન છે ને એ ટેમ્પરરી તાપમાન છે, એટલે કે અમુક જગ્યાનું. પણ જો વૈશ્વિક સ્તરે, એટલે કે પૃથ્વીનો જે એવરેજ તાપમાન છે, ઓલ ઓવર જેટલું પણ તાપમાન છે, એમાં ખાલી 0.5 સેલ્સિયસનો પણ તફાવત આવે ને, એટલે કે 0.5 સેલ્સિયસનો પણ નાનો એવો ફેરફાર થાય ને, તો પણ એ ગંભીર અસર ઉત્પન્ન કરી શકે છે. પહેલી તેને જણાવે છે કે તેને હમણાં જ સમાચારપત્રમાં વાંચ્યું હતું કે હિમાલયમાં આવેલી ગંગોત્રીની હિમશિલા પણ ગ્લોબલ વોર્મિંગને કારણે પીગળે છે, એટલે કે પીગળી રહી છે. હવે આ બધી વસ્તુથી શું થઈ શકે, આપણે શું કરી શકીએ છીએ આ બધી વસ્તુને શુદ્ધ રાખવા માટે, એનો જે ટોપિક છે એ આપણે નેક્સ્ટ વિડીયોમાં સમજીશું. ધન્યવાદ.